નિત્ય સમની ઉપયોગિતા નિત્ય સમનો ઉપયોગ કરીને કેટલાક દ્વિપદીના ગુણાકાર તથા સંખ્યાઓના ગુણાકાર આધારિત કોયડાઓના ઉકેલ સરળ રીતે મેળવીએ અહીં આપણે પહેલું ઉદાહરણ જોઈએ કૌશમાં બે એક્સ વાય વત્તા પાંચ વાય આખા કાંશનો વર્ગ તો આપણે નિત્ય સમ એ વત્તા બી આખા કાંશનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બે એ બી વધતા બીનો વર્ગ આ નીતિહાસ ઉપયોગ કરીએ સૌપ્રથમ પ્રથમ ફોર્મેટ ગોઠવીએ તો કૌશનો વર્ગ વત્તા બે ગુણ્યા બે કાઉસ વત્તા કાઉશનો વર્ગ એટલે કે અહીંયા જે ચાર કાઉસ આપેલા છે એમાંથી શરૂઆતના બે કાઉસમાં પ્રથમ પદ અને છેલ્લા બે કાઉસમાં છેલ્લું પદ મૂકીએ હવે બે એક્સ વાય આખા કાઉશનો વર્ગ એટલે કે ચાર એક્સ વર્ગ વાય વર્ગ વત્તા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે વીસ એક્સ અને વાય ગુણ્યા વાય એટલે કે વાય વર્ગ લઈએ વત્તા પાંચ વાય આખા કાઉસનો વર્ગ એટલે કે પચીસ વાયનો વર્ગ એના બરાબર ચાર એક્સ વર્ગ વાય વર્ગ વત્તા વીસ એક્સ વાય વર્ગ વત્તા પચીસ વાય વર્ગ થાય તો આમ આપણે જોયું કે બે એક્સ વાય વધતા પાંચ વાય આખા કાઉશનો વર્ગ હોય તો એનો જવાબ ચાર એક્સ વર્ગ વાય વર્ગ વત્તા વીસ એક્સ વાય વર્ગ વત્તા 25 વાય વર્ગ થાય બીજું એક ઉદાહરણ જોઈએ નવ્વાણું નો વર્ગ અહીં આપણે નવ્વાણું એટલે કે સો ઓછા એક લઈએ તો સો ઓછા એક આખા કાંશનો વર્ગ જેને નિત્યસમ એ ઓછા બી નો વર્ગ એ ઓછા બી આખા કાંસનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા બે ગુણ્યા એ ગુણ્યા બી વધતા બીના વર્ગ સાથે સરખાવીએ અહીં પણ કાઉસની ફોર્મેટ મૂકતા પહેલાં બંને કાઉશમાં સો અને બીજા બંને કાઉશમાં એક લઈએ બરાબર સોનો વર્ગ ઓછા બે ગુણ્યા સો ગુણ્યા એક વત્તા એકનો વર્ગ બરાબર સો નો વર્ગ થશે દસ હજાર ઓછા બે ગુણ્યા સો ગુણ્યા એક એટલે કે બસો વત્તા એકનો વર્ગ એટલે એક આમ દસ હજાર ઓછા બસો વત્તા એક એટલે કે નવ હજાર એક જવાબ આવશે આમ નવ્વાણું નો વર્ગ નવ હજાર આઠસો એક નિત્ય ઉપયોગ કરી અને મેળવી શકાય ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જોઈએ એક પોઈન્ટ એક એમ ઓછા શૂન્ય પોઈન્ટ ચાર કાઉશ બીજા કાઉશમાં એક પોઈન્ટ એક એમ વત્તા શૂન્ય પોઈન્ટ ચાર અહીં આપણે એ ઓછા બી બીજા કાઉશમાં એ વત્તા બી બરાબર એનો વર્ગ ઓછા ઉપયોગ કરીએ બરાબર એક પોઈન્ટ એક એમનો વર્ગ ઓછા પોઈન્ટ ચાર નો વર્ગ અહીં એક પોઈન્ટ એક નો વર્ગ એટલે કે એક પોઈન્ટ એકવીસ લેતા પ્રથમ પદ એક પોઈન્ટ એકવીસ એમનો વર્ગ થશે અને શૂન્ય પોઈન્ટ ચાર નો વર્ગ શૂન્ય પોઈન્ટ સોળ લેતા બીજું પદ શૂન્ય પોઈન્ટ સોળ થશે એટલે કે એક પોઈન્ટ એકવીસ એમનો વર્ગ ઓછા શૂન્ય પોઈન્ટ સોળ ચોથું ઉદાહરણ નવ પોઈન્ટ સાત ગુણ્યા નવ આઠ અહીં આપણે નવ પોઈન્ટ સાતને બદલે દસ ઓછા શૂન્ય પોઈન્ટ ત્રણ લઈએ અને નવ પોઈન્ટ ને બદલે દસ ઓછા શૂન્ય પોઈન્ટ બે લઈએ તો દસ ઓછા શૂન્ય પોઈન્ટ ત્રણ પહેલાં અને બીજા કાઉશમાં દસ ઓછા શૂન્ય પોઈન્ટ બે થાય જે એ ઓછા બી પ્રથમ કાઉશ અને બીજા કાઉશમાં એ ઓછા સી બરાબર એનો વર્ગ ઓછા એ બી વધતા સી કાઉશીનો ઉપયોગ કરી અને દસ નો ગુણાકાર એટલે દસ નો વર્ગ ત્યાર પછી દસ નો વારાફરતી શૂન્ય પોઈન્ટ ત્રણ અને શૂન્ય બે સાથેનો ગુણાકાર કરતા ઓછા દસ શૂન્ય પોઈન્ટ ત્રણ વત્તા શૂન્ય બે થાય અને શૂન્ય પોઈન્ટ ત્રણ અને શૂન્ય નો ગુણાકાર કરતા વધતા કાઉશમાં શૂન્ય પોઈન્ટ શૂન્ય પોઈન્ટ બે થાય એટલે કે પદ બનશે દસનો વર્ગ ઓછા દસ કૌશમાં શૂન્ય પોઈન્ટ ત્રણ શૂન્ય બે પૂરો વધતા શૂન્ય પોટ ત્રણ ગુણ્યા શૂન્ય પોઈન્ટ બે કાઉશ પૂરો બરાબર દસનો વર્ગ સો ઓછા દસ ગુણ્યા શૂન્ય પોટ ત્રણ અને શૂન્ય પોઈન્ટ બેનો સરવાળો શૂન્ય પાંચ થશે અને શૂન્ય ત્રણ અને શૂન્ય પોઈન્ટ નો ગુણાકાર શૂન્ય શૂન્ય છ થશે એટલે પદ બનશે સો ઓછા દસ ગુણ્યા શૂન્ય પાંચ વત્તા શૂન્ય શૂન્ય છ એટલે સો ઓછા દસ ગુણ્યા શૂન્ય પોઈન્ટ પાંચનો ગુણાકાર થાય પાંચ અને વત્તા શૂન્ય પોઈન્ટ શૂન્ય છ સો ઓછા પાંચ એટલે કે પંચાણું વત્તા શૂન્ય પોઈન્ટ શૂન્ય છ એટલે પંચાણું પોઈન્ટ શૂન્ય છ જવાબ આવે આમ નવ પોઈન્ટ સાત અને નવ પોઈન્ટ આઠનો ગુણાકાર કરતા નિત્ય સમનો ઉપયોગ કરી અને પંચાણું પોઈન્ટ શૂન્ય છ જવાબ મેળવી શકાય આ બધા નિત્ય નિત્યશમોનો ઉપયોગ કરી અને આપ સૌ અન્ય પણ સમીકરણોના ઉકેલો મેળવી શકો છો